dear students, welcome all of you in this video lecture arranged by Sardar Patel Vidya Bhavan. So dear students, aaj apne baat karvana chhe paper style session ni tamari exam je pratham samayik pariksha chhe tena paper style paper nu mark kai type nu chhe tena vishe ni aaj apne charcha karishu. To tamari je pratham samayik pariksha chhe tena mate syllabus chhe tamaro unit 1 to 5 1 થી 5 unit આવશે exam ની અંદર poem છે 1 into પહેલી અને બીજી poem તો syllabus ની અંદર 1 થી 5 unit અને પહેલી બીજી poem અને બીજું સાથે તમારે જે પેપર છે ટોટલ કેટલા માર્ક્સ નું છે 50 માર્ક્સ નું છે ઓકે અત્યાર સુધી તમારું જે પેપર આવતું હતું 80 માર્ક્સ નું આવતું હતું પણ હવે તમારું પેપર છે તે કેટલા માર્ક્સ નું આવશે 50 માર્ક્સ નું હવે જોઈએ કે આપણે કયા કયા प्रश्न से ते एग्जाम माटे तैयार करवाना तो पेपर स्टाइल में अंदर जो प्रश्न पहला है ना तो मैं पेपर आ रहा है पूछा से क्वेश्चन में जब क्वेश्चन 1 થી 9 છે મતલબ કે 1 થી 9 પ્રશ્ન છે તે ક્યાં છે ક્વેશ્ચન આન્સર છે સવાલ છે ક્વેશ્ચન આન્સર મતલબ કે તમને એમાં એક પેરેગ્રાફ આપેલો હશે ને એની નીચે એને અનુલક્ષીને ક્વેશ્ચન પૂછવામાં આવેલો હશે 2 થી 3 તો પહેલો પ્રશ્ન છે કે તમારે ક્વેશ્ચન આન્સર નો છે જે તો મેઈન ટેક્સ્ટ બુક નો છે मतलब कि आज ही क्वेश्चन आंसर हसे के संपूर्ण तुम्हारा यूनिट और पोयम माथी हसे और एवं खास हूं तुमने कह दऊं छु तो तुम्हारे पोयम पे બીજી પોયમ તૈયાર કરવાની છે ઓકે તો ક્વેશ્ચન આન્સર માટે તમારે શું તૈયાર કરવાનું છે યુનિટ 1 થી 5 અને બીજી પોયમ ઓકે હા તમારા સિલેબસમાં પહેલી બીજી બંને પોયમ છે પણ એક્ઝામ માટે તમારા રાહત માટે તમારે ફક્ત કઈ પોયમ તૈયાર કરવાની છે પોયમ 2 ઓકે तो पहला प्रश्न सवाल जवाब छे કે જેની અંદર તમને 1 થી 5 યુનિટ માંથી અને કોઈ બીજી માંથી ક્વેશ્ચન આન્સર આવશે બીજું પ્રશ્ન 10 અને 11 તે છે યુઝ ધ વર્ડ્સ એન્ડ મેક અ સેન્ટેન્સ મતલબ કે આ જે પ્રશ્ન છે તેની અંદર તમને અલગ અલગ શબ્દ આપેલા હશે અને તેને આધારે તમારે એક વાક્ય બનાવવાનું છે આ જે પ્રશ્ન છે એને હમણાં આપણે રિવિઝનમાં તૈયારી પણ કરીશું તો આપેલા શબ્દને આધારે તમારે શું કરવાનું છે વાક્ય બનાવવાના છે અને જે આપણે ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ ની અંદર થોડાક જોયેલા હતા આપણે જે પહેલું અને બીજું યુનિટ ચાલ્યું હતું તો તેની એક્સરસાઇઝ ની અંદર આપણે જોયું હતું કે શબ્દને આધારે સેન્ટેન્સ કયો કઈ રીતે બને છે સેક્શન 2 તો સેક્શન 2 ની અંદર તમારે પ્રશ્ન 12 થી 14 12 13 અને 14 તેમાં પૂછાય છે હુઝ ગેટ ટુ હુ કોણ બોલે છે અને કોને કહે છે ઓકે તો આ પણ 3 માર્ક્સ નું છે અને તે પણ યુનિટ માંથી જ આવશે યુનિટ 1 થી 5 માં ઓકે એના પછી છે પ્રશ્ન 15 નો ફિલ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરવાની છે તેની અંદર તમને બ્રેકેટમાં ઓપ્શન તો આપેલા છે સે અને તે ખાલી જગ્યા કેટલા માર્ક્સ ની છે 2 અને તે પણ યુનિટ ને આધારે જ પૂછાય છે ઓકે તો આ બે પ્રશ્ન યુનિટ ને આધારે હશે પછી પ્રશ્ન 16 થી 19 16 17 18 19 એટલે કે ચાર સવાલ હશે ક્વેશ્ચન આન્સર છે અનસીન પેરેગ્રાફ અનસીન પેરેગ્રાફ એટલે કે બહારથી પૂછાતો પેરેગ્રાફ ઓકે डॉल्फिन માંથી ગમે તે માંથી હોઈ શકે તો તે કેટલા માર્ક્સ નું હશે 4 માર્ક્સ નું કે જે 12 નું તે પેરેગ્રાફ પૂછેલો હશે અને તેના 4 ક્વેશ્ચન હશે પછી પ્રશ્ન 20 થી 22 એટલે કે 20 21 અને 22 તે પણ સવાલ જવાબ છે પણ તે સેને આધારે છે ઇન્ટરવ્યુ ને આધારે કોઈ એક ડાયલોગ આપેલો હશે સંવાદ આપેલો હશે બે વ્યક્તિ વચ્ચેનો અને સંવાદ ને આધારે તમને ક્વેશ્ચન પૂછવામાં આવેલો હશે તો એ કેટલા ક્વેશ્ચન હશે 3 ક્વેશ્ચન હશે 20 21 અને 22 અને તે 3 ગુણનો હશે પ્રશ્ન ઓકે તો સેક્શન એ અને બી ની અંદર ખાસ તમને મોસ્ટ ઓફ ક્વેશ્ચન આન્સર ને બધું પૂછાતું હોય છે જેમાં સેક્શન એ ની અંદર તમારે યુનિટ ને આધારે ક્વેશ્ચન આન્સર હશે પણ સેક્શન બી ની અંદર જે ક્વેશ્ચન આન્સર છે તે અનસીન હોય છે બહારના હોય છે પેરેગ્રાફ સ્વરૂપે હશે અને એક છે ઇન્ટરવ્યુ સ્વરૂપે એટલે કે ડાયલોગ સ્વરૂપે હશે ઓકે સેક્શન સી ની અંદર જે ક્વેશ્ચન 23 થી 25 એટલે કે 23 24 25 છે તે પણ ક્વેશ્ચન આન્સર છે તે સેને આધારે છે મૂવી ટિકિટ એક મૂવી ની ટિકિટ આપેલી હશે પિક્ચર હશે ફોટો મૂવી ટિકિટ નો અને તેને આધારે તમને 3 ક્વેશ્ચન કરવામાં આવેલા હશે 3 પ્રશ્ન પૂછેલા હશે તો એ પણ કેટલા ગુણ નો પ્રશ્ન છે 3 ગુણ ઓકે પ્રશ્ન નંબર 26 છે ટેક્સ્ટ ઇઝ અ સ્ટો તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને તેને નીચેના માર્ગદર્શન અનુસાર તમારે બદલવાનો છે મતલબ કે આ જે પ્રશ્ન છે એની અંદર તમને ખાસ પૂછાય છે ટેન્સ અને એક્ટિવ પેસિવ હોય છે શું પૂછાતું હોય છે ટેન્સ અથવા તો એક્ટિવ પેસિવ હોય
मतलब कि तुमने कोई एक सिंपल प्रेजेंट टेंस नो पैराग्राफ આપેલો હોય અને તમને એમાંથી પછી કન્વર્ટ કરવાનું કીધું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં. એટલે કે મેં લખ્યું હોય સિમ્પલ પાસ્ટ ટેન્સ માં કન્વર્ટ કરો, પણ તમારે સેન્ટેન્સ ના આધારે સમજી જવાનું કે આ સેમાં કન્વર્ટ થાય છે. જેમ કે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, આ ટાઈપ નું સેન્ટેન્સ હોય. નીચે એમ લખ્યું આઈ વેન્ટ ટુ માર્કેટ, તો મતલબ કેવો થયો કે જે ઉપરનો પેરેગ્રાફ છે તે છે તમારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નો, જેને કન્વર્ટ કરેલો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો આ રીતે તમારે ટેન્સમાં કન્વર્ટ કરવાનું હશે, અથવા તો એક્ટિવ આખો પેરેગ્રાફ હશે અને એને સેમાં કન્વર્ટ કરવાનો હશે તમારે પેસિવ ટેન્સમાં. એ કેટલા ગુણનું છે? તમારે ત્રણ ગુણ. તો એમાં ત્રણ સેન્ટેન્સ આપેલા હશે, એ ત્રણ સેન્ટેન્સ કાં તો તમારે ટેન્સમાં ચેન્જીસ થતા હશે, ટેન્સમાં બદલાવવા પડતા હશે, અથવા તો એક્ટિવમાંથી પેસિવ ટેન્સમાં કરવા પડતા હશે. એના પછી ક્વેશ્ચન 27 કે જેમાં છે કરેક્ટ એરર, મતલબ કે તમને એક પેરેગ્રાફ આપેલો હશે એની નીચે અમુક શબ્દ નીચે અંડરલાઈન કરેલી લીટી કરેલી હશે. લીટી કરેલો શબ્દ હોય જે ખોટો હોય છે, એરર હોય, તેમાં ભૂલ હોય છે, એ ભૂલને તમારે સુધારી અને તેની જગ્યાએ સાચો શબ્દ લખવાનો છે. ઓકે, એના પછી સેક્શન ડી ની અંદર તમારે પૂછાશે 28-31 કન્જંકશન, મતલબ કે આપણે જે કન્જંકશન નો અભ્યાસ કરેલો છે તે કન્જંકશન ને અનુરૂપ તેમના તમને બે વાક્ય આપેલા હશે. એ બે વાક્યમાં બ્રેકેટ ની અંદર બે અલગ અલગ વાક્ય હશે અને બ્રેકેટ ની અંદર ત્રણ કન્જંકશન આપેલા હશે, એન્ડ બટ ઓર એટ કોઈ પણ આપેલા હોય. તો એ બે વાક્ય છે કયા કન્જંકશન નો ઉપયોગ કરીને જોડી શકાય છે, જોડાઈ શકે છે સારી રીતે, તે તમારે વાક્યને શું કરવાનું છે, યોગ્ય કન્જંકશન પસંદ કરી અને આપેલા બે વાક્યને તમારે જોઈન્ટ કરવાના છે. ઓકે, તો અહીંયા જે કન્જંકશન નો પ્રશ્ન છે તેમાં તમારે કન્જંકશન નો ઉપયોગ કરી અને બે વાક્યને શું કરવાના છે, જોડવાના છે. એના પછી પ્રશ્ન 32-35, 32-33, 34 અને 35, એટલે કે ચાર મેચ એ બી તો ફંક્શન. તમારે જે ફંક્શન આપણે એક્ઝામ્પલ લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે કઈ રીતે ફંક્શન ને જોડવું, ઓકે, તો તે રીતે તમને જોડકા જોડવાના હશે. એક બાજુ સેન્ટેન્સ લખેલા હશે, બીજી બાજુ તેના ફંક્શન આપેલા હશે. તો સેન્ટેન્સ છે તે કયા ફંક્શન ને અનુરૂપ છે તમારે જોડવાનું છે. તો હજી 32-35 નું છે તે છે ફંક્શન નું પ્રશ્ન. 36-38 એટલે કે 36, 38 અને 38 તે છે ડબલ ઇમેજ ક્વેશ્ચન, મતલબ કે સેન્ટેન્સમાં કોઈ શબ્દ નીચે અંડરલાઇન કરેલી હોય એની આધારે તમારે ડબલ ઇમેજ ક્વેશ્ચન છે તેને સિલેક્ટ કરવાનું છે. મતલબ કે જે સેન્ટેન્સ છે એની નીચે તમને ચાર ઓપ્શન આપેલા હશે એ બી સી ડી, એમાંથી કયા ઓપ્શનમાં કયો પ્રશ્ન સાચી રીતે બનાવવામાં આવેલો છે, કયો ડબલ ઇમેજ ક્વેશ્ચન અંડરલાઇન કરેલ શબ્દને આધારે સાચો છે એને તમારે આઈડેન્ટિફાય કરી અને એની જવાબ તમારે લખવાનો છે. એટલે કે ડબલ યુઝ ક્વેશ્ચન ની અંદર તમારે બનાવવાનો નથી, ઓલરેડી એમાં ચાર તમને વાક્ય બનાવેલા આપેલા છે, તમારે ફક્ત સિલેક્ટ કરવાનું છે કે આ ચાર માંથી કયું ડબલ યુઝ ક્વેશ્ચન છે વાક્ય બનાવેલું છે તે સાચું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 39-41 તેમાં છે કમ્પ્લીટ ધ ડાયલોગ. આ તો તમે પહેલા 7-8 ભણતા હોય છો ડાયલોગ ને કમ્પ્લીટ કરવાનું, તો એમાં પણ તમને ઓપ્શન આપેલા હશે, ઓપ્શન ને આધારે તમારે ડાયલોગ ને કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, અને સેક્શન એ ની અંદર તમારે છે ક્વેશ્ચન નંબર 42-42 એસે કે જે 5 ગુણ નો હશે અને તેમાં પણ તમને 2 એસે આપેલા હશે અને તેમાંથી તમારે કોઈ એક એસે ને સિલેક્ટ કરવાનો છે. હવે બીજું કે જે તમારો એસે છે એની અંદર ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા એસે હું તમને કહીશ. એક તો તમે એસે પ્રિપેર કરી લીધો છે, આપણે કહેલો તો માય એમ્બિશન ઇન લાઈફ, આ એસે સિવાય તમને ખાસ પૂછાતા એવા છે માય હોબી, માય પેટ. ઓકે, આ ટાઈપના એસે તમારે એક્ઝામ માટે તૈયાર કરવાના છે, કારણ કે આ જે એસે છે માય હોબી, માય પેટ, માય એમ્બિશન ઇન લાઈફ, આ બધા એસે તમારે યુનિટ ને રિલેટેડ છે. તમારે પાર્ટ જે ભણ્યો આપણે પાર્ટ એને અનુરૂપ જ આ એસે છે. ખાસ તમારી એક્ઝામ માં જે એસે પૂછાતા હોય છે કે તમારે યુનિટ પાઠ ને આધારે પૂછાતા હોય છે, તો તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અથવા તો પરીક્ષા માટે તૈયાર કરવાના જે એસે છે તે ખાસ આ છે, માય હોબી, માય એમ્બિશન ઇન લાઈફ, માય પેટ, આ ટાઈપના એસે તમારે તૈયાર કરવાના છે. તો આઈ હોપ કે તમને આ જે પેપર સ્ટાઇલ છે તે સારી રીતે સમજાઈ ગઈ હશે અને તમે એક્ઝામ માટે આ જે પેપર સ્ટાઇલ છે તેને આધારે સારી એવી પ્રિપેરેશન કરી શકો તે માટે હું આશા રાખું છું. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામને રિલેટેડ એક્ઝામમાં યુઝફુલ બને તે માટે અહીં કેટલાક એસેના ફોટોઝ આપેલા છે.
કે જેની મદદથી તમે એક્ઝામની અંદર એસે માટેની પ્રિપેરેશન કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પેપરની અંદર સેક્શન બી માં પૂછાતો ફર્સ્ટ ક્વેશ્ચન હુ સેડ ટુ હુમ, કોણ બોલે છે, કોને કહે છે, તે માટેના કેટલાક એક્ઝામ્પલ અહીંયા મેં તમને આપેલા છે. ખાસ કરીને મોટા ભાગના યુનિટમાં આવતા જે સેન્ટેન્સ છે કે જે હુ સેડ ટુ હુમ ને રિલેટેડ હોય તે સેન્ટેન્સ અહીંયા આપેલા છે કે જે તમે એક્ઝામ માટે ખાસ પ્રિપેર કરી શકો. તેવા ફર્સ્ટ આપેલું છે, કાન કી બી એન ઇઝી વે ટુ ગેટ વન. આજે વાક્ય છે, કોણ બોલે છે, વિચારો. કાન્ટ ધેપી એન ઇઝી વે ટુ ગેટ વન, શું તેમાંથી એકને પણ લેવું, પકડવું કોઈ સરળ રસ્તો નથી. તો આ જે વાક્ય છે, વાક્ય કોણ બોલ્યું હતું, ઈડી બોલેલું હતું. ઈડી જયારે એક વૃક્ષ નીચે બેઠો બેઠો પેલા ચાલતા હરણને જોતો હતો ત્યારે તે બોલે છે કે તેમાંથી એક હરણને પકડવા માટે પણ કોઈ એક સરળ રસ્તો નહીં હોય. તો ઈડી બોલે છે, કોને કહે છે, કોઈ હતું એની આજુબાજુ નહોતું, તો એ પોતાની જાતને જ કહેતો. તો શું લખવાનું છે તમારે અહીંયા જવાબમાં, ઈડી સેડ ટુ હિમસેલ્ફ. ઓકે, ઈડી પોતાની જાતને જ કહેતો. ઓકે, સેકન્ડ, યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણો જે ટ્રાઇબ છે, આપણો જે વિસ્તાર છે, વિસ્તારના નિયમોને તોડેલા છે. આપણી જાતિ માટેના જે નિયમો બનાવેલા હતા તે નિયમોને તે તોડેલા છે. આ વાક્ય કોણ બોલેલું હતું, વૃદ્ધ સનનો વાઇસ જે મેન હતો વિલેજ, તે વાઇસ વૃદ્ધ જે સનનો છે, સનનો કોને કહે છે, ઈડીને. તો અહીંયા શું લખશો આપણે, સનનો સેટ ટુ ઈડી. એના પછી નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. આ જે વાક્ય છે તે કોણ બોલે છે, ડોક્ટર શર્મા. કોને કહેતો હતો ડોક્ટર શર્મા, કોને કીધું હતું, મોફોલ અને આ એમ કોને કીધું હતું, સોનિયા ને. તો અહીંયા શું આવશે, ડોક્ટર શર્મા કોને કહે છે, સોનિયા ને. તો ડોક્ટર શર્મા છે તો સોનિયા. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, આપણે ચોક્કસ દાંતના ડોક્ટરની મુલાકાત લેશું. આ વાક્ય કોણ બોલેલું હતું, સોનિયાસ અંકલ કે જેનું નામ હતું અશોકભાઈ. તો તમે એક્ઝામમાં અશોકભાઈ પણ લખી શકો છો અથવા તો સોનિયાસ અંકલ સેટ ટુ, કોને કહે છે, સોનિયા ને. તો અશોકભાઈ સેટ ટુ સોનિયા. આઈ વિલ બી આઉટ ઓફ ધ સ્ટેશન ટુમોરો, હું આવતીકાલે બહાર જવાનો છું. તો આ વાક્ય કોને કીધું હતું, અશોકભાઈ, પણ કોને કીધું હતું, ડોક્ટર શર્મા. તો અહીંયા આવશે, અશોકભાઈ સેન્ડ ટુ ડોક્ટર શર્મા. ઓકે, એના પછી આઈ વોન્ટ ટુ પ્લે ધ ગીતાર ઓનલી, હું ફક્ત ને ફક્ત ગીતાર જ વગાડવા માંગુ છું. તો આ જે સેન્ટેન્સ છે તે કોણ બોલતું હતું, મોહન. કોને કીધું હતું, કોઈને કીધું હતું ને, પોતાની જાતને જ કહેતો હતો. એટલે તેમાં શું આવશે, મોહન સેન્ડ ટુ હિમસેલ્ફ, પોતાની જાતને જ કહેતો. ઓકે, આ વાક્યનું યાદ છે ને જવાબ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, કોને કીધું હતું, અશોકભાઈ. કોને કીધું, ડોક્ટર શર્મા. તો અશોકભાઈ સેન્ડ ટુ ડોક્ટર શર્મા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, આ વાક્ય કોણ બોલે છે, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, તેને તેના હૃદયની ઈચ્છા મુજબ કરવા દો, અનુસરવા દો. આ વાક્ય કોણ બોલે છે, મોહન્સ મધર. કોને કહેતા હતા, એમના આંટી. તો અહીંયા આવશે, મોહન્સ મધર સેડ ટુ હર આંટી, હિઝ આંટી. મોહન્સ મધર સેડ ટુ હિઝ આંટી, વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી વાલી કલુઆ ક્યાં છે. આ કોણ બોલ્યું હતું, ગોવિંદ. કોને કહેતું હતું, અબુ ચાચા ને. તો ગોવિંદ છે અથવા તો ગોવિંદ છે સેડ ટુ
चाचा अथवा भूमिया जे लखते चाचे अबू चाचा भूमिया ओके चांदनी इज द विनर आ वाक्य कोण बोले छे જ્યારે ચાંદની અને પેલું વુલ્ફ ભૈયાનું વુલ્ફ હતું જે વરુ હતું તેમની વચ્ચે જે યુદ્ધ થયું હતું ને યુદ્ધના અંતે જયારે પક્ષીઓ વૃક્ષ ઉપર બેસીને ડિબેટ કરતા હતા કે કોણ આમાં જીતેલું છે ત્યારે વૃદ્ધ પક્ષી છે તે બોલે છે ધ ચાંદની ઇઝ ધ વિનર એટલે કોણે કીધું હતું વૃદ્ધ અને પાછું સમજુ પક્ષી હતું તો ઓલ્ડ વાઇઝ બર્ડ ઓકે કોણે કીધું હતું ઓલ્ડ વાઇઝ બર્ડ મને ચોકલેટ ખાવી ખૂબ ગમે છે આ કોણ વાક્ય બોલતું હતું સોનિયા અને કોને કહેતી હતી ડોક્ટર શર્મા તો સોનિયા સેડ ટુ કેટલાક ભગવાન ભાગ્યે જોવા માટે શું છે અહીંયા પિક્ચર્સ
चित्र छे, आइडल मूर्तिओ छे, स्टेच्यू એટલે મૂર્તિ થાય, સ્કલ્પચર એટલે શિલ્પ કૃતિઓ. તો આપણે ખબર છે કે ભગવાનની અહીંયા ભાગી જોવા મળતી શું છે, શિલ્પ કૃતિઓ છે. તો અહીંયા શું આવશે, સ્કલ્પચર્સ. તો અહીંયા કેટલાક ભગવાનની ભાગી જોવા મળતી સ્કલ્પચર્સ એટલે કે શિલ્પ કૃતિઓ છે. હિયર વન કેન ફાઇન્ડ ધ ખાલ્ચિકે ઓફ લોર્ડ બુદ્ધ વિથ ફોર હેન્ડ્સ. લોર્ડ બુદ્ધ ભગવાન બુદ્ધ ની અહીંયા ચાર હાથ વાળી શું જોવા મળે છે, પિક્ચર્સ, ચિત્ર, આઈડલ મૂર્તિ છે, કોઈ સ્ટેચ્યુ છે. સ્ટેચ્યુ છે ને એક પ્રકારની સ્ટેચ્યુ એટલે મૂર્તિ. આઈડલ એટલે નાની મૂર્તિ થાય. ઓકે, નાની મૂર્તિ નથી, અહીંયા કેવી છે, મોટી છે. બેનો મતલબ સેમ છે. આઈડલ નો મતલબ પણ શું થાય, મૂર્તિ થાય, પણ કેવી મૂર્તિ, નાની એકદમ મૂર્તિ. અને સ્ટેચ્યુ એટલે મોટી થોડી મૂર્તિ. તો અહીંયા શું છે, તેનું સ્ટેચ્યુ એની મૂર્તિ છે. ઓકે, તો આ રીતે તમને યુનિટ ને આધારે નેમ્સ ખાચી કે પૂછાતી હોય છે.